नमस्ते विद्यार्थी मित्रों, संभावना आपणे જોઈ રહ્યા છે જેની અંદર પાઠ્યપુસ્તકનું જે 15 પોઈન્ટ છે જે વ્યવહારિક દાખલા પરીક્ષામાં પૂછાઈ શકે એ બધા જ આપણે કમ્પ્લીટ કરી દીધા, પરંતુ આપણે પ્રેક્ટિસ વર્કના પણ દાખલા ગણીએ છે. તો પ્રેક્ટિસ વર્કમાં ઘણા બધા દાખલા એ લીપ વર્ષને લગતા છે, બિન લીપ વર્ષને લગતા છે. ઘણીવાર કોઈક માસમાં 5 રવિવાર કેટલી વખત આવે, 4 કેટલી વખત, એવા પ્રશ્નો છે અને એ પ્રશ્નો પાઠ્યપુસ્તકમાં નથી, પરંતુ આપણે શીખવું તો પૂરેપૂરું શીખવું. અને તેથી આજે આપણે સંભાવનાની અંદર લીપ વર્ષની અને બિન લીપ વર્ષમાં 53 વખત રવિવાર કાં તો 52 વખત કોઈ વાર આવવાનું હોય તો તેની ગણતરી, અથવા કોઈ માસની અંદર 5 વખત કે 4 વખત ક્યારે કોઈ વાર આવે તેની ગણતરીને લગતા દાખલા જોવાના છે. તો સંપૂર્ણ ખ્યાલ આપણે ધ્યાનથી જોઈશું અને તમે આખો વિડીયો જોશો, બરાબર. તો સ્ટાર્ટ કરીએ છીએ. લીપ વર્ષ એટલે કે વર્ષ અને મહિનાને લગતા દાખલાઓ. वर्ष के मास ने लगता दाखला, तो आ दाखला समझवा माटे अपने एना पहला बेसिक बात समझी लीए. तो आपने चार भाग में वेची लीए. एक लीप वर्ष, बराबर. तो लीप वर्ष के अंदर कुल दिवसों, तो मित्रों आज ये प्रश्न पूछा है, परीक्षा में विकल्प स्वरूपे पूछा है, એટલે વિકલ્પ સ્વરૂપે જો પૂછાય તો શોર્ટમાં ડાયરેક્ટ કેવી રીતે જવાબ લખી શકાય, અને ગણતરી કરીને જો મોટો 2 થી 3 માસનો દાખલો હોય તો કેવી રીતે ગણો એ પણ આપણે જોઈશું. તો લીપ વર્ષમાં કુલ દિવસ કેટલા હશે? તો કે અહીંયા ફેબ્રુઆરી મહિનાને 29 દિવસ હશે, એટલે કુલ દિવસો 366 હશે. લીપ વર્ષમાં કુલ દિવસો 366 હશે. હવે આપણે ગણતરી કરવાની છે 52 અઠવાડિયા. તો 52 અઠવાડિયા પ્રમાણે ગણવાનું હોય તો 52 અઠવાડિયા ગુણ્યા 1 અઠવાડિયામાં કેટલા દિવસ? 7. તો ગુણ્યા 7 કરશો એટલે 364 દિવસ આવશે. કરશો તો 7 2 14 વધી પડી 1 7 5 35 36 364. તો દિવસ કેટલા વધ્યા છે? 02. તો અહીંયા રહેલા બાકી દિવસ, તો એનો મતલબ 2 દિવસ બાકી છે. એનો મતલબ પહેલી વાત સમજી લઈએ કે 52 અઠવાડિયા છે, એનો મતલબ કોઈ પણ વર્ષમાં 52 વખત દરેક વાર આવશે આવશે ને આવશે. એટલે કોઈ પ્રશ્ન આવો પૂછે, હમણાની નવી અસાઇનમેન્ટની અંદર પ્રશ્ન હતો કે કોઈ વર્ષની અંદર 52 વખત રવિવાર આવે તેની સંભાવના, તો રવિવાર 52 વખત આવે. કઈ વારના ચાન્સીસ ગણવાના છે? 53મી વખતમાં, કારણ કે દરેક વર્ષમાં ઓછામાં ઓછા 52 અઠવાડિયા તો હોય, તો 52 રવિવાર આવે એની સંભાવના કેટલી થશે? એક. કેમ? તો કે ચોક્કસ ઘટના છે. આ વાત સમજવાની છે, કારણ કે એની અંદર પાઠ્યપુસ્તકમાં એનો 6 છેદમાં 7 જવાબ આપેલો, પરંતુ 52 વખત રવિવાર આવે એની સંભાવના એક જ હોય, કારણ કે તે ચોક્કસ ઘટના છે. તો અહીંયા બાકી દિવસ કેટલા રહ્યા? 2. આનો મતલબ આવો થશે કે બાકી દિવસમાં 2 દિવસ બાકી રહ્યા તો કયા કયા પરિણામો થશે? તો અહીંયા હું તમને લખી દઉં છું કુલ પરિણામ. કુલ પરિણામો 2 દિવસ વધ્યા છે ને, તો કયા કયા પરિણામો આવી શકે? આપણે લખી શકીએ સોમ અને મંગળ, એટલે સોમમ એવું લખું છું, એનો મતલબ સોમ ને મંગળ આવી શકે, મંગળ અને બુધ આવી શકે, બરાબર, બુધ અને ગુરુ આવી શકે, ગુરુ અને શુક્ર આવી શકે, શુક્ર અને શનિ આવી શકે, શનિ અને રવિ આવી શકે, અને રવિ અને સોમ આવી શકે. તો તમે આને ધ્યાનથી દેખશો તો કેટલા થાય? 1 2 3 4 5 6 7, એટલે કુલ પરિણામો આ રીતે 7 થશે. આ મેં પહેલું છે એટલે એકવાર મેં સમજાવ્યું. 3 હોય તો આપણે સોમ મંગળ બુધ, મંગળ બુધ ગુરુ, બુધ ગુરુ શુક્ર, ગુરુ શુક્ર શનિ, એવી રીતે લેવાના છે, બરાબર. તો અહીંયા 2 દિવસ બાકી છે, તો આ રીતના કુલ પરિણામો 7 મળશે. તો આ હતું લીપ વર્ષની વાત. તો લીપ વર્ષમાં 52 વખત તો દરેક વાર આવશે, પરંતુ આ કયા માટે શોધીએ છે? 53મી વખત કોણ આવી શકે? તો 53મી વખત દરેક કેટલા દિવસો વધે છે? 2. તો 2 2 ની જોડીમાં આપણે લખી દઈએ.
तो लीप वर्ष की अंदर कुल परिणामों सात। अब तुमने एम पूछे कि 53 वक्त रविवार आवे तेनी संभावना कितनी वक्त 53 वक्त रविवार 52 वक्त रविवार आवे नी संभावना एक जगह से परंतु 53 नी वक्त रविवार तो रविवार क्या छे तो रविवार बे जगह छे शनि रवि मा रविवार छे अने रवि अने सोम मा छे तो रविवार आवानी संभावना कितनी वार थसे बे वार तो बे छेद मा सात बे सतमांश आवशे ख्याल आई गयो शॉर्ट में जो परीक्षा में पूछवाय ने तुम्हारे विकल्प में लखो है तो અહીંયા જેટલા વધ્યા હોય ને એના ભાગ્યા 7 લખી દેશો જવાબ આવી જશે આ બેસ્ટ આઈડિયા છે અહીંયા 2 વધ્યા તો 2/7 પણ એ 2 કેવી રીતે વધ્યા એની માટે મેં કુલ પરિણામો લખાયા અને એ 2 કયા તો કે શનિ રવિ માં રવિ છે અને રવિ સોમ માં રવિ છે એટલે 2 વાર આવે તો આ સમજણ અગત્યની છે લીપ વર્ષ પછી આપણે લખીએ બિન લીપ વર્ષ તો બિન લીપ વર્ષ માટે બિન लीप वर्ष तो बिन लीप वर्ष माटे कुल दिवसों तो कुल दिवस बिन लीप वर्ष होय तो कुल दिवस कितना भाई 365 હવે એની અંદરથી આપણે 52 અઠવાડિયા ભાગ કરીશું 52 અઠવાડિયા તો 52 ગુણ્યા 7 એટલે આવશે 364 तो વધશે કેટલા 001 તો આ છે આપણો બાકી દિવસ બરાબર તો એક દિવસ વધે તો એ એક દિવસ કુલ પરિણામોમાં આપણે લખવા હોય તો કુલ પરિણામો બરાબર એક જ દિવસ છે તો કાં તો તે સોમવાર હોય કાં તો મંગળવાર હોય કાં તો બુધવાર હોય કાં તો ગુરુવાર હોય કાં તો શુક્રવાર હોય કાં તો શનિવાર હોય કા તો રવિવાર હોય આમ અહીંયા પણ કુલ પરિણામો તો સાત જ આવશે ટૂંકમાં આવા દાખલા હોય તો યાદ રાખવાનું કુલ પરિણામો સાત હવે તમને એમ પૂછવામાં આવે કે બિન લીપ વર્ષની અંદર 53 સોમવાર હોય તેની સંભાવના તો સોમવાર કેટલી વાર હોય એક જ વાર તો 1/7 અને અહીંયા પણ તમે દેખશો તો એક જ વધ્યો છે એટલે 1/7 આવશે ટૂંકમાં બે વધ્યા હોય તો બબ્બેની જોડી સોમ મંગળ મંગળ બુધ બુધ ગુરુ એક વધ્યો હોય તો એક એક ની જોડી સોમ મંગળ બુધ એ લીધો પણ જો ઘણીવાર ત્રણ દિવસ આવે તો તમારે આવી રીતે લખવું પડશે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર ગુરુ શુક્ર શનિ રવિ સોમ રવિ સોમ મંગળ આ રીતે સાત દિવસ પૂરા કરવાના આવશે તો એમાંય સાત જ આવશે પણ એમાં ત્રણ દિવસ વધ્યા છે એટલે જવાબ શું આવશે 3/7 ઓકે તો આ થયા વર્ષને લગતા દાખલા હવે વર્ષના દાખલા પૂરા થયા હવે વર્ષની અંદર જાણવા જેવી નોંધ કોઈ પણ વર્ષમાં 52 વખત વાર આવવાની સંભાવના 52 વખત વાર આવવાની સંભાવના કેટલી હશે 1 કારણ કે 52 તો આવશે ને આવશે શોધવાનું કયું આવશે તો કે લીપ વર્ષમાં 53 વખત વાર આવવાની સંભાવના એ આપણે ગણીને બતાવી છે પણ પરીક્ષામાં જો વિકલ્પ પૂછાય તો ગણ્યા વગર લીપ વર્ષ છે એમાં 53 વખત વાર આવે એની સંભાવના કેટલી કેટલા વધ્યા 2 તો 2/7 આવશે અને બિન લીપ વર્ષ હશે એમાં 53 વખત કોઈ પણ વાર આવવાની સંભાવના તો બિન લીપ વર્ષ આવી બિન લીપ વર્ષમાં કેટલા દિવસ વધ્યા હતા 1 તો મેં કહ્યું તો 1/7 તો આ રીતે 52 વખત કોઈ પણ વાર હશે પણ 52 વખત આવવાની સંભાવના 1 થશે અને 53 વખત આવવાની સંભાવના કેટલી થશે તો કે 1/7 બરાબર લીપ વર્ષ હશે તો 2/7 અને બિન લીપ હશે તો 1/7 હવે આપણે માસમાં લઈએ બરાબર તો માસ માટે આપણે થોડીક વાત યાદ કરી લઈએ માસ માટે ખાસ યાદ રાખી લઈએ કે કયા મહિનામાં કેટલા દિવસો છે તો માસ પ્રમાણે દિવસો માસ પ્રમાણે દિવસો તો આપણે પહેલા લખી દઈશું જાન્યુઆરી
फेब्रुआरी, मार्च, एप्रिल, मे अने जून, बराबर। तो जानुआरी में कितना दिवस होय छे? तो जानुआरी में 31, फेब्रुआरी में 28, मार्च में 31, अप्रैल में 30, मे में 31, जून में 30। त्यार पछी फरी थी बाकी ना मास, तो के जुलाई, ऑगस्ट, सितंबर, अक्टूबर, नवंबर अने डिसेम्बर। तो आ रीतना अलग अलग मास में जोईए तो जुलाई सातमो ने आठमो एवो महीनो छे जेमा बन्ने मा 31 आवे छे, तो ए याद राखवानुं छे। तो जुलाई मा 31, ऑगस्ट मा फरीथी 30, 31, 30 अने, तो आ रीते टोटल 365 दिवस थाय, बराबर। परंतु जो लीप वर्ष होय तो आ 28 नी बदले केटला थई जशे? 29 થઈ જાય। તો એવી પરિસ્થિતિમાં લીપ વર્ષમાં કેટલા દિવસ થશે? 366। તો આટલી ગણતરી આપણને ખબર હોવી જોઈએ। બાકીના મહિનાને યાદ રાખો, લીપ વર્ષમાં ખાલી એક જ જણને ફરક પડે છે, કોને? ફેબ્રુઆરીને, કારણ કે લીપ વર્ષ હશે તો એના 29 દિવસ થઈ જશે, બરાબર। બાકીને કોઈને ફરક પડતો નથી। હવે મહિના વાઇઝની ગણતરી કરીએ તો કોઈ પણ મહિનામાં 4 અઠવાડિયા આવે એટલે 4 અઠવાડિયા શોધવાની આમ એમ પૂછવામાં આવે કે માર્ચ મહિનામાં 4 રવિવાર મળે તેની સંભાવના, તો કેટલી આવશે? 1, કારણ કે દરેક મહિનામાં 4 અઠવાડિયા હશે। શોધવાનું શું આવશે? 5 રવિવાર હોય, 5 મંગળવાર હોય, 5 શુક્રવાર હોય, તે શોધવાનું આવશે। તો આપણે અહીંયા થોડી ગણતરીઓ કરીએ। મોટા ભાગે લીપને બિલીપનો ફરક કોને પડે છે? ફેબ્રુઆરીને। તો પહેલા ફેબ્રુઆરીનું ગણી કાઢીએ અને ત્યાર પછી ગમે તે બે માસનું લઈ લઈએ છે। તો ત્યાર પછી અહીંયા લખીશું લીપ વર્ષ માં ફેબ્રુઆરી। તો લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં પહેલા શું લખીશું? કુલ દિવસો, કુલ દિવસ। તો આપણને ખબર છે લીપ વર્ષમાં કુલ દિવસ કેટલા છે? 29। દરેક અઠવાડિયાના દિવસો તો આપણે લખીશું માઇનસ કેટલા અઠવાડિયા? 4। તો 4 અઠવાડિયાના દિવસો, તો આપણે શું કરીશું? 4 એક અઠવાડિયામાં દિવસ કેટલા? 7। તો 4 7 28, એટલે જવાબ શું આવશે? 1। તો તમને જ્યારે પૂછે, અહીંયા લખ્યું છે ને કુલ પરિણામો, હવે 1 વધ્યો છે એટલે કુલ પરિણામો કયા આવશે? આ। અને 2 વધે તો કુલ પરિણામો કયા આવશે? આ। અને 3 વધે તો કયા આવશે? મેં તમને બોલીને સમજાવ્યું છે। તો 1 વધ્યો છે, હવે આ મહિનામાં પૂછે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 મંગળવારની સંભાવના, 5 વખત અહીંયા લખી દીધી ને, 5 વખત કોઈ વાર આવવાની સંભાવના કેટલી થઈ જશે? તો મેં હમણાં જ કહ્યું જેટલા દિવસ વધ્યા હોય 1/7। લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 વખત કોઈ વાર આવે તેની સંભાવના કેટલી થઈ જશે? 1/7। પણ જો બિન લીપ વર્ષ હશે તો આપણે બીજું લખીએ, બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી, તો આ પરિસ્થિતિમાં શું કરીશું? તો આપણે લખીશું કે કુલ દિવસ, તો કુલ દિવસ બિન લીપ વર્ષમાં કેટલા હશે? 28 માઇનસ 4 અઠવાડિયા કરીશું તો 4 ગુણ્યા 7 એટલે આવશે 28, તો વધશે કેટલા? 0। તો તમને એમ પૂછે બિન લીપ વર્ષમાં 5 વખત કોઈ વાર આવે, તો 5 વખત કોઈ વાર આવવાની સંભાવના, તો 5 વખત કોઈ વાર આવવાની સંભાવના કેટલી થઈ જશે? 0। 0/7 એટલે છેલ્લો જવાબ શું આવશે? 0। તો આના પરથી ખાલી લીપ ને બિન લીપમાં કયા મહિનામાં ફરક પડે છે? ખાલી ફેબ્રુઆરીમાં। તો લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 મંગળવાર આવે તેની સંભાવના કે, તો આપણે 1/7, અને બિન લીપ વર્ષ હોય એમાં 5 મંગળવાર આવવાની સંભાવના કે, તો કેટલા લખીશું? 0। પણ જો એમ પૂછવામાં આવે કોઈ પણ મહિનામાં 4 વખત વાર આવવાની સંભાવના, એ હંમેશા કેટલી આવશે? 1। તો એ વાત પણ આપણે તારણમાં લખી દઈએ, તો ત્રીજી વાત
કોઈ પણ માસમાં ચાર વખત કોઈ પણ વાર આવવાની કોઈ પણ વાર આવવાની સંભાવના ચાર વખત વાર આવવાની સંભાવના કેટલી આવે એ શોધવાનું શું આવશે પાંચ વખત વાર તો પરીક્ષામાં આ રીતનું પૂછાઈ શકે છે હવે આપણે ફેબ્રુઆરી લીધો પણ બીજો કોઈ માસ લેવો હોય તો લઈ શકાય કે જેની અંદર ત્રણ વાર વધે આપણને બે દિવસો વધે ઓર નહીં કહેવાય તો બે દિવસો વધે તે મળી ગયું એક દિવસ વધે તે મળી ગયું અહીંયા પણ એક દિવસ વધે તે મળ્યું ઝીરો તો ત્રણ દિવસ વધે એવો કોઈ માસ લખીએ માસ લખીએ મે આપણો મે મહિનો ચાલે છે તો મે વિશે લખીએ તો મે માસ હવે મે માસ લખ્યો પણ મેં લીપ વર્ષ કે બિન લીપ નહીં લખ્યું તો નહીં લખવાનું કેમ કારણ કે ફેબ્રુઆરી સિવાય લીપ કે બિન લીપનો કોઈને ફરક પડતો નથી એટલે માત્ર મે માસ મેં લખ્યું છે પણ પરીક્ષામાં તમને ડરાવવા માટે એવું લખે કે લીપ વર્ષમાં મે મહિનામાં પાંચ વખત રવિવાર આવે તો મે માસમાં આપણે પહેલા શું લખીશું કુલ દિવસો તો કુલ દિવસો કેટલા હશે મે માસના કુલ દિવસો કેટલા 31 હવે અઠવાડિયા પ્રમાણે દિવસ તો 4 અઠવાડિયા તો 4 અઠવાડિયા પ્રમાણે 4 ગુણ્યા 7 તો 7 28 તો વધ્યા કેટલા 3 તો અહીંયા વધેલા દિવસો 3 તો આની અંદર પૂછે કે 5 વખત વાર આવવાની 5 વખત કોઈ વાર આવવાની સંભાવના વાર આવવાની સંભાવના તો 5 વખત કોઈ પણ વાર આવે એની સંભાવના કેટલા તો કે 3/7 પણ જ્યારે આ દાખલો લાંબો પૂછાય તો એ સમય કુલ પરિણામો કેવી રીતે શોધશો તો એ ટાઈમ માટેના કુલ પરિણામો હું લખી દઉં છું કુલ પરિણામો તો કુલ પરિણામો પણ આ મે માસના કેટલા દિવસ વધ્યા છે 3 તો આપણે 3-3 ની જોડણી અંદર લખીશું તો સ્ટાર્ટ કરીશું યુ બરાબર આ રીતે લખાય સોમ મંગળ બુધ પછી મંગળ બુધ ગુરુ પછી બુધ ગુરુ શુક્ર ત્યાર પછી સોમ મંગળ બુધ ગુરુ બુધ ગુરુ શુક્ર પછી ગુરુ શુક્ર શનિ રવિ પછી શનિ રવિ સોમ અને રવિ સોમ મંગળ તમે ગણો 1 2 3 4 5 6 7 તો આ રીતે 7 પરિણામ આવશે હવે તમને પૂછે કે મે મહિનામાં 5 મંગળવાર આવે તેની સંભાવના તો મંગળ શોધો ક્યાં ક્યાં મંગળ છે તો સોમ મંગળ બુધમાં છે મંગળ બુધ ગુરુમાં છે અને રવિ સોમ મંગળ ત્રણ જગ્યાએ છે થઈ ગયા 3/7 તો અહીંયા લખવું હોય સાનુકૂળ પરિણામો તો સાનુકૂળ પરિણામો શું થશે સોમ મંગળ બુધ પછી મંગળ બુધ ગુરુ અને ત્રીજું રવિ સોમ અને મંગળ એટલે ટોટલ સાનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા 3 તો હવે તમને કોઈ પૂછે કે મે મહિનામાં 3 મંગળવાર સોરી 5 મંગળવાર હોવાની સંભાવના તો 3/7 બરાબર તો આ રીતે પી ઓફ એ આ જે જવાબ લખ્યો છે 3/7 એ આ રીતે આવે છે બરાબર તો ગણતરી કરીને આ રીતે આવે છે વિકલ્પોમાં પૂછાય તો ડાયરેક્ટ જ આપણે બાદ કરીને 3 વધે તો 3/7 2 વધે તો 2/7 1 વધે તો 1/7 અને 0 વધે તો 0/7 એટલે કે 0 આવશે તો હવે પ્રેક્ટિસ વર્કમાં આવા કેટલાક દાખલાઓ આપેલા છે તે હવે આપણે જોઈશું તો મિત્રો હવે એના વ્યવહારિક દાખલા તો મેં તમને પૂરી સમજૂતી આપી દીધેલી છે પરંતુ પ્રેક્ટિસ વર્કના વિકલ્પોમાં આ દાખલા પૂછાયેલા છે તો આખો દાખલો ગણવો હોય તો કેવી રીતે ગણાય અને વિકલ્પમાં છે તો ડાયરેક્ટ કેવી રીતે ગણવો હોય કેવી રીતે ગણાય એ આપણે જોયું પણ હવે આપણે વ્યવહારિક ઉપયોગ જોઈએ પહેલો દાખલો છે 5મો તો લખીશું પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 15 દાખલા નંબર 28 આની અંદર 5મો વિકલ્પ અમે લખ્યું છે બિન લીપ વર્ષમાં 53 શુક્રવાર હોય બિન
वर्षमां 53 शुक्रवार होवानी संभावना। खाली जगह पूछी तो हवे आ पहली छे, पहला बे दाखला छे आपणे विधिसर आखे आखा गणीशुं अने त्यार पछी विकल्प छे तो डायरेक्ट शॉर्टमां केवी रीते लखीशुं ते जोईशुं। तो अहींया पहेलो दाखलो छे तो आपणे पहेला लखीशुं बिन लीप वर्ष, बिन लीप वर्ष दिवस आपणे लखेलुं छे એટલે આપણે મળે જશે કેટલા 365 માઈનસ કેટલા અઠવાડિયા હોય 52 અઠવાડિયા, તો 52 ગુણ્યા 7 એટલે આવશે 364 એટલે વધશે કેટલા 001 બરાબર। તો પહેલા પહેલો આપણે લખીશું કુલ પરિણામો, તો કુલ પરિણામ 1 વધ્યો છે એટલે 1-1 લખીશું, સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર અને રવિવાર। તો આવી રીતના મેં 7 વારના નામ લખી દીધા છે। હવે આ કુલ પરિણામો થયા, હવે આપણે આને નામ આપીએ p ઓફ a, ઘટનાનું નામ આપીએ 53 શુક્રવાર હોવાની સંભાવના, તો 53 શુક્રવાર હોવાની સંભાવના આ લખીશું, આ શોધવાનું છે। ત્યાર પછી આપણે તરત જ શું લખીએ છે સાનુકૂળ પરિણામો, તો આ જે કુલ પરિણામો છે એમાં શુક્રવાર કેટલી વખત છે, એક જ વખત છે, તો શુક્રવારનો શું એટલે કે એક વખત, તો p ઓફ a બરાબર ઘટના a માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામ। તો આ રીતેનો જવાબ p ઓફ a બરાબર સાનુકૂળ પરિણામો 1 અને છેદમાં 7। હવે આ જવાબ જો વિકલ્પ પણ લખ્યું હોય તો આપણે આટલું કામ કરીને ડાયરેક્ટ 1 છે તો 1 છેદમાં 7, 2 વધે તો 2 છેદમાં 7 એવું ડાયરેક્ટ પણ લખી શકત। આવી જ રીતનો છઠ્ઠો દાખલો છે એમાં કે કોઈ પણ વર્ષના ડિસેમ્બર માસમાં પાંચ શનિવાર આવે તેની સંભાવના શોધવાની છે। તો પહેલો આપણે વર્ષનો હતો એ આખો દેખ્યો, હવે મહિનાનો છે આ પણ આખો દેખીશું અને બાકીના બધા શોર્ટમાં જોઈશું। તો અહીંયા ડિસેમ્બર માસ પૂછ્યું છે તો આપણે લખી દઈશું ડિસેમ્બર માસના દિવસો, તો ડિસેમ્બર માસના દિવસો કેટલા હોય તો કે છેલ્લો મહિનો 31 દિવસ માઇનસ અઠવાડિયા, 4 અઠવાડિયા હોય મહિનાના, તો 4 અઠવાડિયા પ્રમાણે જોઈએ તો 4 ગુણ્યા 7 એટલે આવશે 28 એટલે વધશે કેટલા 03। તો હવે કુલ પરિણામો, તો લખીશું કુલ પરિણામો કેટલા દિવસો વધ્યા છે 3 દિવસ, તો આપણે 3-3 ની જોડી બનાવવાની રહેશે, તો સોમ મંગળ બુધ ત્યાર પછી મંગળ બુધ ગુરુ ત્યાર પછી બુધ ગુરુ શુક્ર ત્યાર પછી ગુરુ શુક્ર શનિ ત્યાર પછી શનિ રવિ સોમ ત્યાર પછી રવિ સોમ અને મંગળ આ રીતના છે। તો ગણશું તો 1 2 3 4 કઈ ભૂલ લાગે છે, સોમ મંગળ બુધ, મંગળ બુધ ગુરુ શુક્ર ગુરુ શુક્ર શનિ રવિ એક રહી ગઈ છે, અહીં લખી દેવાય શુક્ર શનિ અને રવિ, તો 5, 6 અને 7 એટલે કુલ પરિણામ છે અહીંયા 7। હવે કુલ પરિણામ મળી ગયા, હવે શોધવાનું શું કહ્યું છે કે 5 શનિવાર આવે તેની સંભાવના, તો જે શોધવાનું છે એને આપણે નામ આપીશું p ઓફ a 5 શનિવાર આવવાની
संभावना बराबर तो अणि माटे શું શોધવું પડશે સાનુકૂળ પરિણામ तो शनिवार लावाने છે તો કયા કયામાં શનિવાર છે તો એક તો શુક્ર શનિ રવિ ગુરુ શુક્ર શનિ અને શનિ રવિ સોમ આ ત્રણ ની અંદર શનિ છે તો ગુરુ શુક્ર શનિ આની અંદર શનિ છે ત્યાર પછી શુક્ર શનિ રવિ આની અંદર છે અને શનિ રવિ સોમ આ ત્રણ ની અંદર એ છે એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે ત્રણ તો આપણે લખી શકીએ p ઓફ a a ની બદલે અહીંયા b રાખે અહીં b તો લખીશું ઘટના b માટે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો તો p ઓફ b બરાબર સાનુકૂળ પરિણામો કેટલા છે 3 અને કુલ પરિણામો કેટલા છે તો આ રીતે શોર્ટમાં પણ ગણી શકાય અહીંયા 3 વધ્યા હતા તો 3 છેદમાં તો બે મે ગણીને બતાવ્યા છે હવે બધા જ દાખલા આપણે શોર્ટમાં લખીશું તો છઠ્ઠા પછી સાતમો પૂછ્યો છે કે બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં પાંચ બુધવાર હોવાની સંભાવના શોધવાની કહે છે તો બિલકુલ ઈઝી બિન લીપ વર્ષ છે ફેબ્રુઆરી તો આપણને ખબર છે ફેબ્રુઆરીના દિવસ તો ફેબ્રુઆરીમાં બિન લીપ લીપ હોય તો 29 છે બિન લીપ હોય તો કેટલા આવશે 28 માઈનસ 4 અઠવાડિયા તો 4 ગુણ્યા 7 કેટલા આવશે 28 કેટલા વધે 0 તો આપણો જવાબ આવશે 0 છેદમાં 7 એટલે જવાબ કેટલો આવશે 0 ત્યાર પછી આઠમો છે લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 મંગળવાર હોય ફેબ્રુઆરીમાં 5 મંગળવાર હોય હોવાની સંભાવના લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં 5 મંગળવાર તો આપણે ફેબ્રુઆરીના દિવસો તો ફેબ્રુઆરીના દિવસો લીપ વર્ષમાં કેટલા હોય 29 માઈનસ 4 અઠવાડિયા એના દિવસ આપણને ખબર છે 28 એટલે વધશે કેટલા 1 તો આપણો જવાબ આવશે 1/7 એવી જ રીતના ઘણા બધા પ્રશ્નો અંદર છે હા લીપ વર્ષમાં એપ્રિલમાં 5 શુક્રવાર હોય લીપ વર્ષમાં એપ્રિલ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના બરાબર તો આપણે શું કરીશું એપ્રિલના દિવસો લખી દઈશું તો અહીં આપણે ગણતરી કરીશું તો એપ્રિલના દિવસો તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસો હોય આપણને ખબર છે કેટલા દિવસો હશે 30 હવે એમાં અઠવાડિયા 4 અઠવાડિયાના દિવસો આપણને ખબર છે 4 ગુણ્યા 7 એટલે કેટલા આવશે 28 તો વધ્યા કેટલા 2 તો 2 વધ્યા તો 5 શુક્રવાર હોવાની સંભાવના કેટલા આવશે 2/7 તો આ રીતે ડાયરેક્ટ જ ગણતરી કર્યા વગર પણ લખી શકીએ છીએ તેવી જ રીતનું બિન લીપ વર્ષમાં એપ્રિલ માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના એટલે આ બધા સેમ દાખલા છે પણ મારે એક પ્રશ્ન બનાવવો છે 9માં પછી 10માં એ મારો રાખેલો કે જાન્યુઆરી માસમાં 4 મંગળવાર હોવાની સંભાવના તો આ પ્રશ્ન અંદર નથી મેં લખ્યું છે કે જાન્યુઆરી માસમાં 4 મંગળવાર હોય તેની સંભાવના તો કોઈ પણ માસ હોય 4 મંગળવાર હોય કે 4 બુધવાર હોય કે 4 સોમવાર આવશે એટલે આવી જે 4 મંગળવાર મળવાની સંભાવના હંમેશા કેટલી આવશે 1 કારણ કે ચોક્કસ ઘટના છે 5 હોય એ ગણતરી કરવી હોય તો ઉપરનું કામ કરવું પડે પણ 4 તો ચોક્કસ જ ઘટના છે એટલે મળશે એવી જ રીતના 10માં પછી 11માં
કે લીપ વર્ષમાં બાવન વખત શુક્રવાર આવવાની સંભાવના. તો શુક્રવારની સંભાવના તો આપણે નોંધને કારણમાં લખાવ્યું છે કે 52 વખત તો દરેક વાર આવવાનો જ, અને તેથી તેની સંભાવના આપણે કેટલી થશે. તો આ રીતે મિત્રો જે સંભાવનાના ખ્યાલની અંદર લીપ વર્ષ કે બિન લીપ વર્ષમાં 53 વખત કોઈ વાર આવે તેની સંભાવના કેવી રીતે ગણવી, અને 52 વખત આવવાની સંભાવના હંમેશા એક રહેશે એ આપણે યાદ રાખવાનું. એવી જ રીતે કોઈ પણ માસની અંદર 5 વખત કોઈ નવો વાર આવે એની સંભાવના કેટલી એની ગણતરી જોઈ, પરંતુ 4 વખત આવે એની સંભાવના કેટલી હોય એક જ, કારણ કે એ ચોક્કસ બનશે. તો આ રીતના દાખલા આજે આપણે જોયા, આવા દાખલાઓ આજે તમને આપવામાં આવશે. બરાબર, તો તૈયારીઓ કરીએ. ગઈકાલે ટેસ્ટ લીધો એ કેવો લાગ્યો એ ગ્રુપમાં કહેજો. બરાબર, વધારેમાં વધારે આપણે એક્ટિવેટ રહીએ એ માટે કંઈક નવા સૂચનો આપવાના હોય તો તે પણ તમે આપી શકો છો. તો મિત્રો આજે આટલે રાખીએ છીએ. નમસ્તે, જય હિન્દ.